મિત્રો મજામાં બધા આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની અંદર પ્રથમ અને દ્વિતીય યુનિટ ભણી ગયા છે. પહેલો આપણો યુનિટ હતો વંદના, ત્યારબાદ બીજો આપણો યુનિટ એટલે કે પાઠ હતો ચિત્રપદાનો. તો બંને પાઠ ભણ્યા પછી હવે એ બંનેના સ્વાધ્યાય આપણે જોઈએ. તમારી પાસે જે સ્વાધ્યાય પોથી છે તેમના એક એક પ્રશ્નો કમથી જોતા જાઓ. જો એમનો જવાબ તમને ન આવડતો હોય તો અહીંથી હું કહું છું એ તમે સાંભળો અને એ જવાબ તમે તમારી નોંધ પોથી છે સ્વાધ્યાય પોથી એની અંદર નોંધ કરી લો એટલે કે લખી લો. બરાબર, ચાલો. તો આપણો પ્રથમ પાઠ છે વંદના. વંદનાની અંદર પ્રશ્ન કહે છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. એટલે ચાર ઓપ્શન છે, એમાંથી કોઈ પણ એક ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે? ઓપ્શન છે, સર્વે પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને, સર્વને જાણનારી દેવીને, કે સર્વ પ્રાણીઓમાં શક્તિરૂપે રહેલી દેવીને, કે સર્વ પ્રાણીઓને ટકાવનારી દેવીને. તેમનો જવાબ છે એ, સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, તો એ પ્રમાણે વિદ્યારૂપે રહેલી દેવી છે એમને વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. ત્યારબાદ કહે છે, કવિ કઈ માતાને પ્રણામ કરે છે? તો પહેલો ઓપ્શન છે જગત માતાને, દેવવાણી રૂપી માતાને, સંસ્કૃત બોલનારી માતાને, કે સંસ્કૃતિ માતાને. તો એનો જવાબ છે બી, દેવવાણી રૂપી માતાને. કીધું છે ને વંદે સંસ્કૃત માતરમ, એટલે દેવવાણી રૂપી માતાને. કવિ દીવાની જ્યોતને શું કરવા પ્રાર્થે છે? તો જવાબ છે, શુભ અને કલ્યાણ કરવા માટે પ્રાર્થના કરે છે. ઓપ્શન સી, દીવાની જ્યોત શું કરે છે? તો કે દીવાની જ્યોત છે એ શું કરે? તો કે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે, આપણો જે ઓપ્શન ડી છે તે. પછી મૂંગાને બોલતો કોણ કરે છે? તો કે મૂંગાને બોલતો શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા કરે છે. આપણે જોઈએ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ, તો એ પ્રમાણે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા છે એ મૂંગાને બોલતો કરે છે. ઓપ્શન સી. પછીનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન, પાંદડાને પહાડ ઉડાડવાની શક્તિ કોણ આપે છે? તો એનો પણ જવાબ છે ઓપ્શન એ, શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા. કોણ આપે છે? તો કે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા. પછી છે સાતમો, ધ્યાયામિ સંસ્કૃતમ, ખાલી જગ્યા. તો એનો જવાબ આવશે એ, આપણે જોયું ને શ્લોકમાં ધ્યાયામિ સંસ્કૃતમ નિત્યમ, તો જવાબ આવશે એ, નિત્યમ. પછી છે મુકમ કરોતિ શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે? તો આપણે જોયું યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવ, એટલે શ્રી વિષ્ણુ ભગવાન, જે ઓપ્શન સી છે એ એમાં સાચો જવાબ આવશે. ત્યારબાદનો નવમો પ્રશ્ન છે, પઠામિ ખાલી જગ્યા નિત્યમ, તો આપણે જોઈ ગયા છીએ શ્લોક, પઠામિ સંસ્કૃતમ નિત્યમ, શું આવશે જવાબમાં? સંસ્કૃત. દસમું છે, દીવાની જ્યોત શું આપે છે? તો આપણે જોઈ ગયા ને શ્લોકમાં આરોગ્ય અને ધન સંપત્તિ દીવાની જ્યોતિ આપણને પ્રાપ્ત થાય છે. ઓપ્શન બી. પછી અહમનો અર્થ શું થાય? તો એ તો સાવ સરળ છે, અહમ એટલે હું, ઓપ્શન બી. પછી બીજો પ્રશ્ન છે, કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં અહમ સંસ્કૃત માતરમ નમામિ અથવા તો વંદે, શું આવશે? અહમ સંસ્કૃત માતરમ વંદે. બીજી ખાલી જગ્યા છે શુભમ ખાલી જગ્યા કલ્યાણમ, તો શ્લોક પ્રમાણે શુભમ કરોતુ કલ્યાણમ,
પછી શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિહિ નમોસ્તુતે, શું આવશે? બુદ્ધિ વિનાશાય. ચોથી ખાલી જગ્યા મુકમ કરોતિ, તો જવાબ આવશે વાચાલમ. મુકમ કરોતિ વાચાલમ. પછી પાંચમું પંગુમ લંઘયતે ગિરિમ, શું જવાબ આવશે? ગિરિમ. તમારી જે બુક છે, પાઠ્યપુસ્તક, એ પણ તમારે તમારી બાજુમાં રાખવાની છે, અને સર્વપ્રથમ તમારે સ્વાધ્યાયને તમારી રીતે સોલ્વ કરવાની કોશિશ કરવાની છે. જો તમને જવાબ ન આવડે તો જ તમારે આની અંદરથી પછી જોવાનું છે. શું કહે છે? તો કે મુકમ કરોતિ વાચાલમ, પછી પંગુમ લંઘયતે ગિરિમ. તમે શ્લોક જોતા જશો ને તો તમને સમજાતું જશે. તમ પરમાનંદ માધવમ અહમ વંદે, આ ખાલી જગ્યામાં પણ શું આવશે? તો કે વંદે છે ને શ્લોક, યદ કૃપા તમ અહમ વંદે પરમાનંદમ માધવમ. તો છઠ્ઠી ખાલી જગ્યામાં પણ જવાબ આવશે વંદે. પછી શું કહે છે? તો કે પ્રશ્ન ત્રણ, નીચેના સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાના છે. તો કલ્યાણમનો સમાનાર્થી શું થશે? તો કે શુભમ અને સ્વસ્તિ. કલ્યાણમનો સમાનાર્થી છે શુભમ અને સ્વસ્તિ. ત્યારબાદ ધનમનો સમાનાર્થી છે વિત્તમ. જોજો, ધનમનો સમાનાર્થી ધાન્યમ ન થાય, ધનમનો સમાનાર્થી શું થાય? વિત્તમ. ત્યારબાદ બુદ્ધિ, તો એનું સમાનાર્થી છે મતિહિ અથવા તો ધીહિ. પછી ગિરિહિ, તો એનું સમાનાર્થી છે પર્વત અથવા તો શૈલ. શું સમાનાર્થી છે? પર્વત અથવા તો શૈલ. પછી માધવ, તો એનું સમાનાર્થી છે વિષ્ણુ અને હરિહિ. જો બીજો ઓપ્શન મહેશ આપ્યો છે, મહેશ એટલે તો શંકર ભગવાન થાય, તો અહીંયા તો વિષ્ણુ છે, માધવ છે, એના સમાનાર્થી વિષ્ણુ અને હરિ થશે. પછી છે સરસ્વતી, આપણને ખબર જ છે શારદા છે, એ સરસ્વતીનો સમાનાર્થી શબ્દ છે. પછી શત્રુ, તો એનો સમાનાર્થી શબ્દ કંઈ મિત્ર તો ન હોય, મિત્ર તો એનો વિરોધાર્થી શબ્દ છે, તો હવે તો એક જ શબ્દ વધ્યો, કયો? રિપુહ. તો જવાબ આવશે રિપુહ. પછી છે વાચાલમ, તો વાચાલમનો જવાબ આવશે મુખરહ. વંચકહ એટલે લૂંટનારો, તો વંચકહની વાત નથી, એટલે વાચાલમની અંદર મુખરહ એવો જવાબ આવશે. પછી શું કહે છે? પ્રશ્ન ચાર, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. શું કહે છે? દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા, તો એનો જવાબ આવશે ક. દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. પછી અહમ સદા કિમ વદામિ, તો એનો જવાબ છે ખ. અહમ સદા સંસ્કૃતમ વદામિ, ખ જવાબ છે. પછી કવિહિ દીપ જ્યોતિહિ કિમર્થમ નમતિ, તો એનો જવાબ છે ક. કવિહિ દીપ જ્યોતિહિ શત્રુ બુદ્ધિ વિનાશાય નમતિ, ક જવાબ આવશે. જોજો કાળજીપૂર્વક એની અંદર તમારે લખવાનું છે. કસ્ય કૃપામ કમ વાચાલમ કરોતિ, તો એનો જવાબ છે ક. માધવસ્ય કૃપા મુકમ વાચાલમ કરોતિ. હવે છે સાચા ખોટા, પ્રશ્ન પાંચની અંદર. તો પહેલામાં શું કહે છે? તો કે બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે, તો સાચી વાત છે. હા, બધા જ ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે, પહેલું વાક્ય છે એ સાચું છે. બીજું શું છે? વિદ્યા રૂપે રહેલી દેવીને નમસ્કાર, તો બરાબર છે, સાચું વાક્ય છે. ત્રીજું, હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું, તો આ વસ્તુ છે ખોટી પડે. શા માટે? તો કે પઠામિ સંસ્કૃતમ નિત્યમ, એટલે દરરોજ સંસ્કૃતનો પાઠ કરવાનું કીધું છે. ક્યારેક સંસ્કૃત ભાષા ભણવાની નથી, દરરોજ સંસ્કૃત ભાષા ભણવાની છે. એટલે આપણું જે આ ત્રીજું વાક્ય છે એની અંદર ખોટું થશે, એમાં ખોટાની નિશાની તમારે કરવાની છે. દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે, સાચી વાત છે, દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે. સર્વ દેવોની દયા
સૌને પહાડ પણ ઓળંગાવે છે. સાચી વાત છે, પણ અહીંયા સર્વ દેવોને નહીં આવે, ખાલી જે પાંગડા લોકો છે એ લોકો જ પહાડ ઉપર ચડશે. અને કોની કૃપા? માત્ર ને માત્ર વિષ્ણુ ભગવાનની. એટલે આ વાક્ય પણ ખોટું થશે, પાંચમું છે એ ખોટું છે. શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કહી શકે છે, આ વાક્ય સાચું છે. પ્રશ્ન છ, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખવાનો છે. શું કહે છે? તો કે કેવી દેવીને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો એનો જવાબ છે, વિદ્યારૂપી દેવીને નમસ્કાર કરવામાં આવ્યા છે. શું જવાબ છે? વિદ્યારૂપી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. પછી કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો આપણને ખબર છે, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે. કોને વિનાશ કરે છે? તો કે શત્રુ બુદ્ધિનો. ત્યારબાદ ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને શો ફાયદો થાય છે? એનો જવાબ છે, ભગવાનની કૃપાથી મૂંગા બોલવા માંડે છે અને પાંગડા પર્વત પર ચડી શકે છે. પાછો બોલી જાઉં, ભગવાનની કૃપાથી મૂંગા બોલવા માંડે છે અને પાંગડા પર્વત પર પણ ચડી શકે છે. પછી પ્રશ્ન સાતમો, નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. આપણે ભણી ચૂક્યા છીએ શ્લોકો, છતાં પણ હું એક વાર તમને અનુવાદ કરી દઉં. પઠામિ સંસ્કૃતમ નિત્યમ, હું દરરોજ સંસ્કૃત ભણું છું. વદામિ સંસ્કૃતમ સદા, હું દરરોજ સંસ્કૃત બોલું છું. પછી ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક, હું સંસ્કૃતનું સારી રીતે ધ્યાન ધરું છું. વંદે સંસ્કૃત માતરમ, એવી સંસ્કૃત માતાને હું નમસ્કાર કરું છું. જે હું ગુજરાતી બોલ્યો એ જ એનો શુદ્ધ સિદ્ધ અનુવાદ તમારે લખી નાખવાનું છે. પછી જે શુભ કરનાર છે, કલ્યાણ કરનાર છે, આરોગ્ય અને ધન સંપત્તિ આપવા વાળી છે અને જે શત્રુ બુદ્ધિનો વિનાશ કરે છે, એવી દીપ જ્યોતિને હું નમસ્કાર કરું છું. આ એનો અનુવાદ થઈ ગયો. હવે પ્રશ્ન આઠ, એટલે કે છેલ્લો પ્રશ્ન, નીચેના શ્લોકોની પૂર્તિ કરો. પહેલો શ્લોક છે, યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બીજો શ્લોક છે, મુખમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ બંને શ્લોકો આવેલા જ છે, એમાંથી જોઈ જોઈને જ લખવાના છે, કારણ કે હ્રસ્વ દીર્ઘની અને જોડણીની ભૂલ આપણાથી ન થાય. સમજાણું? હવે આપણે ચિત્રપડાની 1-3 એનું જે લેસન છે સ્વાધ્યાય, એ પણ આપણે જોઈ લઈએ. તમે સ્વાધ્યાય પોથીમાં જોતા જજો એટલે તમને સરળતાથી સમજાઈ જશે. હું જે જવાબ બોલું છું એ સાચા જવાબો તમારે અહીંયા ટીક કરવાના છે, બરાબર? પહેલો પ્રશ્ન છે ઓપ્શન વાળો, એમાંથી 4 માંથી 1 ઓપ્શન પસંદ કરી અને આપણે લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, આ સાનું ચિત્ર છે? તો ચિત્ર જોતા આપણને ખબર પડે કે આ ખુરશી છે. તો ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ચષકઃ કહેવાય. તો કે ના, ચષકઃ એટલે તો ગ્લાસ થાય છે. તો કીધું આસનમ કહેવાય? નહીં, આસનમ એટલે તો જે બિછાનો નીચે બેસવા માટે પાથરીએ છીએ તે, એને આસનમ તો કહેવાય. તો કે તો પર્યંકઃ કહેવાય? ના ના, પર્યંકઃ એટલે તો બેડ, પથારી જેના ઉપર આપણે સૂઈએ છીએ તે. તો હવે એક વધ્યું, શું? તો કે આસંદઃ. એનો જવાબ શું આવશે? તો કે બી, આસંદઃ. પછી બીજું ચિત્ર દફતરનું છે, તો એનો જવાબ આવશે એ, સ્યુતઃ. શું જવાબ આવશે? એ, સ્યુતઃ. પછી ત્રીજો પ્રશ્ન છે, તો એની અંદર શું છે? તો કે પલંગનું ચિત્ર છે, તો એનો જવાબ આવશે
डी पर्यंग पची चौथु जे ये शू तो के आसन शू आसन अपने जो सकते बेसवा आसन पीछे पांचमू ग्लास न चित्र है तो ग्लास ने संस्कृत अंदर शू कहवा तो ए चषक शू कहवा चषक तो जवाब आवशे ए पी छठ चित्र गड़ा चित्र है यहाँ जवाब आवशे सी कंदुक पची सातमू सावरणी चित्र है तो यहाँ सावरणी चित्र अंदर जवाब शू आ तो के ए सुम सम्मार्जनी पची चित्र आठमू ये शू तो के पंच अपने गुजराती में पंच कही है ना पेला जो कागल हो बधा कागल ने एक फाइल में मुकवा हो तो पेला बी बाजू काना पड़वा पड़े पची फाइल अंदर जी सके तो काना पड़वा साधन है अपने गुजराती में पंच कही संस्कृत अंदर रंध्रिका कहमें शू कहमें रंध्रिका एट जवाब आी शू आी पची नवमू चित्र स्टेपलर है तो स्टेपलर ने योजनी कहमें तो जवाब आजनी पची दसमू चित्र खिस्कोली है तो खिस्कोली ने संस्कृत में वृक्ष सहायिका कहवाय तो जवाब आी वृक्ष सहायिका अग्यारमा तो के जवाब आी निश्रेणी एटे जेना चलिए सीढ़ी एने संस्कृत में कहवाय निश्रेणी पची बार प्रश्न है यो जवाब आूतकम शू जवाब आूतकम एट बी ऑप्शन है तेरमा प्रश्न ना जवाब है कंकतम शू जवाब है कंकतम बी पची चौदमा प्रश्न ना जवाब है ए व्यजनम एट्ले पंखो व्यजनम एट्ले पंखो तमारा पाठ्यपुस्तक अंदर पहला जोतु जवानु एमांथी पहला समझवानो प्रयास करवानो जो न समझाय तो ज आनी अंदर आ वीडियो नो उपयोग करी अने पछी तमारे लखवानो छे पछी 15मो प्रश्न छे एनी अंदर घरनु चित्र छे तो एने संस्कृत में कहेवाय ए गृहम शू कहेवाय गृहम पछी 16मो छे ए संगणक बी कम्प्यूटर संस्कृत में शू कहेवाय संगणकम जवाब आवशे बी पची सत्तरमू छे सूचिका नो शू अर्थ थाय तो शू अर्थ थाय सूचिका नो तो के ऑप्शन बी सोय पची अठारमो प्रश्न छे निश्रेणी एनो शू अर्थ थाय छे तो एनो जवाब छे ए निसरणी पची ओगणीसमो प्रश्न छे अर्गलम नो शू अर्थ थाय छे तो एनो जवाब छे ऑप्शन सी अर्गलम एटले स्टॉपर आपणे भणी ग्या छीए एना पछी प्रश्न छे विष्णु कंदुकः एमनो शुं अर्थ थाय छे तो कंदुकः नो अर्थ थाय छे दड़ो कंदुकः अर्थ थाय छे दड़ो प्रश्न बीजो छे नीचे आपेला चित्रो जुओ अने दरेक चित्रनी नीचे खाली जग्यामां ते चित्रनुं नाम लखो तो पहला में आवशे पत्रभार बीजा में आवशे समीकर तीजा में आवशे भ्रमण भास चौथा में आवशे वातायनम जो आपने चित्र छे बारी बार थी दिखाय छे ते खरेखर शू छे तो के बारी छे अने बारी बार आज बधुं पहाड़ ने वादळो छे देखाय छे एटले मूळ में ए शू छे तो के वातायनम पछी पांचमुं चित्र छे ए स्पष्ट नथी આપણે સમજી શકીએ કે ધાતિયાનું ચિત્ર છે જેના વડે આપણે વાવ વકાવીએ તે દ્વેને શું કહેવાશે તો કે આગળ આપણે જોઈ ગયા કંકતમ પાંચમાનો જવાબ છે કંકતમ છઠ્ઠાનો જવાબ છે પાલકઃ એટલે વૃક્ષ જવાબ પાલકઃ સાતમાનો જવાબ છે નૌકા આઠમાનો જવાબ છે માપ પટ્ટિકા આઠમાનો શું જવાબ છે માપ પટ્ટિકા નવમાનો જવાબ છે પત્રપેટિકા નવમાનો શું જવાબ છે પત્રપેટિકા દસમાનો જવાબ છે અગ્નિપેટિકા અગિયારમાનો જવાબ છે સૂચિકા બારમાનો જવાબ છે જપમાલા
તેરમા પ્રશ્નનો જવાબ છે તુલા ચૌદમા પ્રશ્નનો જવાબ છે ઉપનેત્રમ ચશ્મા ઉપનેત્રમ પછી 15મો પ્રશ્ન છે તો સ્ટોપ હમણાં જ આપણે જોઈ કે જવાબ આવશે અર્ગણમ 16મા પ્રશ્નનો જવાબ છે પત્તું છે તો એનો જવાબ શું આવશે પત્રમ શું જવાબ આવશે પત્રમ પછી 17મો છે કેરી તો જવાબ આવશે આમ્ર ફલમ શું જવાબ આવશે આમ્ર ફલમ પછી 18મો છે તો એની અંદર 12મો એટલે કે દરવાજો છે તો એનો જવાબ આવશે દ્વારમ પછી 7મો છે તો જવાબ આવશે ફેનકમ પછી પાછું બારીનું ચિત્ર આપ્યું છે તો એનો પણ જવાબ આવશે વાતાયનમ શું જવાબ આવશે વાતાયનમ પછી શું કહે છે તો કે ઉપરના ચિત્રોમાંથી ચાર ગૃહ ઉપયોગી વસ્તુઓના સંસ્કૃત નામ નીચે આપેલી ખાલી જગ્યામાં લખો અને સામે તેના ગુજરાતી નામ લખો એટલે ચાર શબ્દો આપણે લખવાના છે સામે એનું ગુજરાતી પણ લખવાનું છે તો ઘરમાં ઉપયોગમાં આવે તો પહેલું તો શું છે તો કે સોય એને સંસ્કૃતમાં શું કહેવાય સૂચિકા તો પહેલો શબ્દ છે સૂચિકા ગુજરાતીમાં અર્થ થાય છે સોય બીજો શબ્દ છે ફેનકમ ગુજરાતીમાં અર્થ થાય છે સાબુ ફેનકમનો ગુજરાતીમાં શું અર્થ થાય તો કે સાબુ પછી ત્રીજું છે એની અંદર લખો અગ્નિપેટિકા એટલે ગુજરાતીમાં શું થશે તો કે દીવાસળીની પેટી એટલે અગ્નિપેટિકા અને પછી ચોથું છે એ આપણે લખવાનું છે સમીકરહ ચોથું શું લખવાનું છે સમીકરહ એટલે કે સ્ત્રી ત્રીજો પ્રશ્ન છે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આપી તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધો એટલે સાચો અર્થ છે બે ગુજરાતી શબ્દો છે એમાંથી એક સાચો અર્થ શોધે અને આપણે લખવાનો છે એમાં પહેલું છે કટહ તો કાતરહ થશે કે સાદરી થશે તો કટહ એટલે શું થાય તો કે કાતર કટહ એટલે શું થશે તો કે કાતરહ પછી ચષકહ એટલે પ્યાલો સમ્માર્જની તો શું થશે ઝાડુ અથવા તો સાબણી પછી તુલા તો ત્રાજવું વ્યજનમ તો પંખો ઉપનેત્રમ તો ચશ્મો થઈ ગયો તો આ બે યુનિટ છે એના સ્વાધ્યાય વ્યવસ્થિત રીતે આપણે લખવાના છે સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર